નમસ્કાર દર્શક મિત્રો, હાજર છીએ હાલના મુખ્ય સમાચાર સાથે. હાર્દિક ભાજપમાં પ્રવેશ કરે તેવા અણસાર આવતા જ અમિત શાહ અને આનંદીબેન જૂથ સામસામે. રાષ્ટ્રીય નેતાગીરીની અવગણનાને કારણે હાર્દિક પટેલે ગઈકાલે સત્તાવાર રીતે રાજીનામું આપી દેતા ભાજપમાં ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિ થઈ છે. હવે હાર્દિક ભાજપમાં જોડાશે તો કેટલાય નેતાઓના અરમાનો પર પાણી ફરી વળશે તે વાત નક્કી છે. પરિણામે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાત ભાજપના બે કદ્દાવર નેતાના સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયામાં વોર ચાલી હતી. ગુજરાત કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ છેલ્લા એક સપ્તાહમાં ભાજપમાં પ્રવેશ કરે તેવા સમાચારના પગલે અમિત શાહ અને આનંદીબેન જૂથ દ્વારા સોશિયલ મીડિયામાં રીતસરની વોર ચલાવવામાં આવી હતી. છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસમાંથી 2 ડઝન જેટલા ધારાસભ્યો આગેવાનો ભાજપમાં જોડાયા છે. એમાંથી 1/2થી વધુ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને મંત્રી પદ સુધી પહોંચ્યા હોવા છતાં કોઈ અસંતોષ પેદા થયો ન હતો, એટલો અસંતોષ પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલના ભાજપ પ્રવેશના અણસારના પગલે થયો છે. કેટલાક આગેવાનોએ તો હાર્દિકને ભાજપમાં પ્રવેશ નહીં આપવો જોઈએ એવી લાગણી પણ વ્યક્ત કરી દીધી છે. મિત્રો, હવે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કે નહીં એ તો એક સપ્તાહમાં ખબર પડી જશે, પણ આના વિશે તમારું શું કહેવું છે? શું ખરેખર હાર્દિક ભાજપમાં જોડાશે અથવા એને ભાજપમાં જોડાવવું જોઈએ કે આપમાં? આનું તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કમેન્ટ આપજો. ધન્યવાદ.